એક કલ્યાણ મિત્ર તમે રાખો તો તમે કેટલો વિકાસ થઈ શકે છે આની તમને કોઈ કલ્પના નથી આજે બે પ્રશ્ન તમને પૂછવા છે ફ્રેન્ડ કેટલા રાખવાના કેટલા લાંબુ લિસ્ટ ફ્રેન્ડ સર્કલ નું લિસ્ટ હોય જેનું બહુ લાંબુ લિસ્ટ હોય એટલે સમજી લેવાનું કે હાવ નવરો ધૂપ લાગે એ અને હમે વાળા બે કલ્યાણ મિત્ર જેને એક પણ મિત્ર નથી એ સજા પાત્ર છે સાંભળજો જેને એક પણ મિત્ર નથી એ સજા પાત્ર છે જેને કલ્યાણ મિત્ર નથી એ દયા પાત્ર છે પણ જેને એક કલ્યાણ મિત્ર મળ્યો છે એ દુવા પાત્ર છે એને તો દુવા આપવી જોઈએ એની જેટલી દુવા આપો એટલી ઓછી છે નંબર 1 મિત્ર કેટલા રાખવાના અને નંબર 2 કેવા રાખવા શ્રીમંત હા કોલેજમાં આવે રોજ નવી નવી ગાડીમાં આવે એની સાથે ફ્રેન્ડશીપ કરવાની જેના દર બે મહિને મોબાઈલના બદલાય એની સાથે જેની હેર સ્ટાઈલ જેની લાઈફ સ્ટાઈલ બહુ સ્માર્ટ હોય ફરીથી કહું રૂપ અને રૂપિયાથી ક્યારેય અંજાઈ નહીં જતા ક્યારેક ફસાઈ જવાના છે જેની પાસે રૂપ પણ નથી રૂપિયો પણ નથી પણ હૃદય છે ને એની સાથે ખાસ દોસ્તી બાંધો શ્રીમંત કરતા ક્યારેક ગરીબની સાથે બાંધવાની દોસ્તી ક્યારેક તમને કામ લાગશે આજ સવાર એક દૃષ્ટાદ વાંચીને અમદાવાદનો એક બહુ મોટો ડોક્ટર અને એની હોસ્પિટલની અંદર એક

ડોક્ટર આદિવાસી કુટુંબમાંથી આવેલો બહુ હોશિયાર હતો એના જે સર હતા કૃપાશંકર ત્રિવેદી એને એના મા બાપને કીધું બાપ તો નહોતો માને કીધું અને ભણાવી ગણાવીને તૈયાર કરજો એને મારે ડૉક્ટર બનાવો પૈસા નથી હું મદદ કરીશ પણ તમે એને ડોક્ટર બનાવો છો અને છોકરો ડોક્ટર બન્યો આ બાજુ છોકરો તો અમદાવાદ આવીને પોતાની હોસ્પિટલ ની અંદર ચાલ્યો ગયો આજે સર હતા માસ્તર એનો છોકરો પરદેશ ચાલ્યો ગયો ત્યાંની એક છોકરી સાથે કરી લીધા અને સર એકલા પડી ગયા પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતો હતા પેન્શન મેન્શન નહોતું આવતું એકલા પડી ગયા ઘર ગયું બધું જ ગયું ભિખારી થઈ ગયા અરે એમાં એકવાર બીમાર પડ્યા એટલે કોઈ ક્યાં હોસ્પિટલમાં એડમિટ કરી દીધા અને આ ડોક્ટરની નજર પડી અરે આ તો મારા સર નર્સને કીધું કે ઇનકે ઉપર બરાબર ધ્યાન રાખતા ચાર દિવસમાં હેવી ડોઝ આપીને બેઠા કરી દીધા સર બેઠા તો થઈ ગયા પણ એને વિચાર આવ્યો હવે હું ક્યાં જઈશ પાછી વીક પાછી ફૂટપાથ પાછું બધા નું હડે હડે ચાલ યા સે બાપ યા ક્યો આયા પણ જ્યાં નીચે ઉતર્યા ત્યાં સામે ગાડી ડ્રાઈવર અને એક લેડી તૈયાર ડોક્ટર એમને વળાવવા માટે ગયા આ પૂછે છે ડોક્ટર સાહેબ તમે મને ક્યાં મૂકી આવશો ત્યારે ડોક્ટરે કીધું તમારે મને ડોક્ટર નહીં કહેવાનું તમારે મને ચકો કહેવાનું ચકો હું નાનો હતો ને ત્યારે તમે ચક્કો ચકો કહીને બોલાવતા હતા કોણ ચક્કો ઓલો આદિવાસી હા એ જ એ જ જેને તમે ડોક્ટર બનાવવા માટે એની માને તો તું 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 ચક્કો હા હું ચકો અને સરની આંખમાંથી આંસુની ધાર સર અહીં સુધી મને તમે પહોંચાડ્યો છે એ દિવસે જો તમે મારા ઉપર મેર ના કર્યો તો હું ડોક્ટર ના બન્યો આજે તમે મને લાભ આપ્યો અને હવે તમારે ક્યાંય નથી જવાનું તમારે મારા બંગલામાં જ રહેવાનું છે એક ગરીબની સાથે કરેલી દોસ્તી જિંદગીભર તમને કામ લાગશે ક્યારેક વ્યાજ થઈને પાછી આવશે